નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત સમાચાર YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે. મિત્રો, પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે ખુશીના સમાચાર છે. મિત્રો, આ મહિને આવી શકે છે 14મો હપ્તો. મિત્રો, તમે કેવી રીતે કરાવશો વેરિફિકેશન? આપવા પડશે આ દસ્તાવેજો તથા તમને આગામી હપ્તો તમને મળશે કે નહીં તે કેવી રીતે ચેક કરવું તેના વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીશું. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો, સાથે જ વાત કરીશું ખેડૂતો માટે એક મહત્વની યોજના જેમાં ખેડૂતોને પીએમ કિસાન યોજનાની સાથે મેળવી શકે છે 37,000 રૂપિયા. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો મિત્રો, જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો, સૌ પ્રથમ જોઈએ તો કેન્દ્ર સરકારની ખેડૂતોને આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે. મિત્રો, તેના હેઠળ આજે દેશના કરોડો ખેડૂતો ઘરે બેઠા 6,000 રૂપિયાની મદદ મળે છે. મિત્રો, આ રકમ તે ખેડૂત પરિવારના વ્યક્તિગત ખર્ચ અથવા ખેતી સાથે જોડાયેલા નાના મોટા ખર્ચ કરી શકે છે. મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને 13મા હપ્તા ટ્રાન્સફર કરી દેવામાં આવી શક્યા છે. મિત્રો, આવતા 2-3 મહિનાની અંદર ખેડૂતોને 14મો હપ્તો 2,000 રૂપિયા પણ મળી જશે. એટલે કે આ ઉપરથી અંદાજો લગાવી શકાય કે જૂન કે જુલાઈમાં 14મા હપ્તાના પૈસા ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. પરંતુ આ પહેલા ખેડૂત ભાઈઓએ પોતાના પાત્રતા સિદ્ધ કરવા માટે વેરિફિકેશન કરાવવું જરૂરી છે. તો ચાલો મિત્રો, જાણીએ કે તમે વેરિફિકેશન કેવી રીતે કરાવી શકો. તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોએ હવે આવતો હપ્તો મેળવવા માટે પાત્રતા સિદ્ધ કરવી પડશે. તેના માટે સરકારે ઈકેવાયસીની પ્રક્રિયાને જરૂરી કરી દીધી છે. મિત્રો, ઈકેવાયસી કરાવવા માટે તમારા નજીકના ઈ મિત્ર કેન્દ્ર અથવા ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in પર ઓનલાઈન ઈકેવાયસી કરાવી શકો છો. મિત્રો, સન્માન નિધિના લાભાર્થી બની રહેવા માટે ખેડૂતે પોતાની જમીનનું રજીસ્ટ્રેશન પણ કરાવવાનું રહેશે. આ પ્રક્રિયાને લેન્ડ સીડિંગના નામ આપવામાં આવ્યું છે. મિત્રો, આ સાથે જ ખેડૂતોના આધાર સીડિંગ કરાવવું પણ ખૂબ જ જરૂરી છે. મિત્રો, જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને તમે બધા હપ્તાનો લાભ મેળવવા ઈચ્છો છો તો તમારે આ બધા દસ્તાવેજો આપવા ખૂબ જ જરૂરી છે. મિત્રો, ઘણા ખેડૂતો શરૂઆતથી સન્માન નિધિનો હપ્તાનો લાભ લઈ રહ્યા છે, ત્યારે ઘણા ખેડૂતો આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટની ડિટેલ્સ આધાર પીએમ કિસાન યોજનામાં સામેલ થયા હતા. મિત્રો, પરંતુ હવે ખેડૂતો પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, પોતાનું પ્રમાણપત્ર, જમીનના કાગળ, નાગરિકતા પ્રમાણપત્ર અને નવા ખેડૂતને પોતાનું રાશન કાર્ડ ડિટેલ શેર કરવાનું જરૂરી છે. મિત્રો, હવે જોઈએ કે તમે તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકો. તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે. આ પ્રક્રિયામાં જે પણ કિસાન અપાત્ર છે તેમનું નામ હટાવવામાં આવી રહ્યું છે. મિત્રો, આ દસ્તાવેજો અને યોજનાના નિયમો આધાર પર નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ જ કારણ છે કે ખેડૂતોને સમય સમય પર લાભાર્થીની યાદીમાં પોતાનું નામ ચેક કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. મિત્રો, લાભાર્થીની યાદીમાં નામ ચેક કરવા માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in પર જવાનું રહેશે. ત્યાં તમને હોમ પેજ પર ફાર્મર કોર્નરના સેક્શનમાં જાઓ અને બેનિફિશિયરી સ્ટેટસના વિકલ્પ પર ક્લિક કરો. મિત્રો, અહીં ખેડૂતે પોતાનો રજીસ્ટ્રેશન નંબર નોંધાવવો ખૂબ જ જરૂરી છે. અહીં ખેડૂત સમય સમય પર લાભાર્થીને સ્ટેટસ તપાસી શકે છે. મિત્રો, જેનાથી તમને ખબર પડશે કે તમને આગામી હપ્તો મળશે કે નહીં મળે. અને મિત્રો, હવે જોઈએ કે ખેડૂતો પીએમ કિસાન યોજનાની સાથે 37,000 રૂપિયા કેવી રીતે મેળવી શકે. તો મિત્રો, ખેડૂતો સુધી લાભ પહોંચાડવા માટે સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. આ યોજનામાંની પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, આ યોજના વૃદ્ધ ખેડૂતો તથા નાના અને સીમાંત ખેડૂતોના સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે બનાવવામાં આવી રહી છે. મિત્રો, આ યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લાભાર્થી ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. અને મિત્રો, જો તમે આ યોજના વિશે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો નીચે કમેન્ટ કરી શકો છો, આપણે તેના પર વિડીયો બનાવીશું. અને જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો. અને હા મિત્રો, આવી જ નવી નવી માહિતી મેળવવા માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો. હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય જવાન, જય કિસાન. આભાર ખેડૂત મિત્રો.